નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપૂથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ પાઠના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમારે જે પણ વિડીયોની જરૂરિયાત હોય તેની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યપૂથીના પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પહેલું છવ્વીસ જાન્યુઆરી તો જવાબ આવશે પ્રજાસત્તાક દિન ત્યાર પછી બીજું છે બેવડું નાગરિકત્વ તો જવાબ આવશે યુએસએ ત્રીજું છે સંસદનું નીચલું ગૃહ તો એમાં જવાબ આવશે લોકસભા ચોથું છે સંસદનું ઉપલું ગૃહ તો જવાબ આવશે પાંચ નંબર રાજ્યસભા ચાલો ત્યાર પછી આપણે બીજું જોડવું જોઈએ ભારતના બંધારણની શરૂઆત તો એમાં આવશે આમુખ બીજું બંધારણના બંધારણ સભાના સ્ત્રી સભ્ય તો એમાં આવશે શ્રીમતી સરોજીની નાયડુ ત્રીજું છે ભારતનું રાષ્ટ્રચિહ્ન તો એમાં આવશે ચાર સિંહોની મુખાકૃતિ ચોથું છે ભારતનું રાષ્ટ્રસૂત્ર તો એમાં આવશે સત્ય જયતે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ અધ્યયન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાયપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો જવાબ આવશે ખરું બીજું ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું લોકસભા કાયમી ગૃહ છે તો જવાબ આવશે ખોટું ચોથું બંધારણ આમુખનો આત્મા છે તો જવાબ આવશે ખોટું પાંચમું ભારતની સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે તો અહીંયા જવાબ આવશે ખરું ત્યાર પછી છઠ્ઠું ભારતનું બંધારણ લિખિત સ્વરૂપનું છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી સાતમું ભારતનું બંધારણ બાવીસ ભાગોમાં વહેંચાયેલું છે તો જવાબ આવશે ખરું આઠમું સંઘ યાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ખોટું નવમું સંયુક્ત યાદીમાં કુલ સત્તાણું વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ખોટું અને દસમું રાજ્યસભાના સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે તો જવાબ આવશે બંધારણ બીજું ભારતની બંધારણ સભાની રચના કોણે કરી તો જવાબ આવશે કેબિનેટ મિશને ત્રીજું બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચોથું બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર પાંચમું ભારતનું રાષ્ટ્રચિહ્ન કહ્યું છે તો જવાબ આવશે ચાર સિંહોની મુખાકૃતિ છઠ્ઠું ભારતનું રાષ્ટ્રસૂત્ર કહ્યું છે તો સત્યમે જયતે સાતમું બંધારણનો આત્મા કોને કહ્યો છે તો જવાબ આવશે આમુખને ત્યાર પછી આઠમું બંધારણનો અર્ક કોણ છે તો આમુખ નવમું બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ કોણ સારે છે તો આમુખ દસમું સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે તો જવાબ આવશે જવાબદાર સરકાર ત્યાર પછી અગિયારમો સવાલ ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકારનો હક આપવામાં આવ્યો છે તો જવાબ આવશે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર બારમું કયા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે તો જવાબ આવશે યુએસએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો પહેલું બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ડૉક્ટર ભીમરાવ આંબેડકર બીજું સંઘ યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો તો જવાબ આવશે વિકલ્પ બી સત્તાણું ત્યાર પછી ત્રીજું કટોકટી સમયે ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે તો જવાબ આવશે વિકલ્પ સી એકતંત્રી ચોથું ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યાનું રક્ષક અને વાલી છે તો જવાબ આવશે વિકલ્પ બી બંધારણ પાંચમું ભારતમાં સાર્વત્રિક ખાલી જગ્યા મતાધિકાર છે તો જવાબ આવશે વિકલ્પ એ પુખ્ત વય છઠ્ઠું ખાલી જગ્યા સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે તો જવાબ આવશે વિકલ્પ સી અદાલતી ત્યાર પછી સાતમું આપણે જોઈએ સંયુક્ત યાદીમાં ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ એ સુડતાલીસ આઠમું કેન્દ્રમાં પ્રધાન મંડળની રચના ખાલી જગ્યામાંથી કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી સંસદ નવમું સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ સી લોકસભા દસમું સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ એ રાજ્યસભા અગિયારમું બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો પહેલું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણસો ને પંચ્યાસી બીજું ભારતીય બંધારણના અધ્યક્ષનું નામ જણાવો તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ત્યાર પછી ત્રીજું ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો જવાબ આવશે વિકલ્પ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ ચોથું કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ છવ્વીસ જાન્યુઆરીના દિવસને પાંચમું ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ સી અઢાર છઠ્ઠું ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે જવાબ આવશે વિકલ્પ બી તે લોકશાહી રાજ્ય છે સાતમું સંઘ યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે તો જવાબ આવશે વિકલ્પ સી સત્તાણું આઠમું ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી ચાર સિંહોની મુખાકૃતિ નવમું ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આમુખથી દસમું ભારતમાં કયા પ્રદેશના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી જમ્મુ કાશ્મીર અગિયારમું રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી બાર ત્યાર પછી આપણે જોઈએ વિભાગ બી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલો સવાલ ભારતના અમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે તો ઉત્તર ભારતના અમુખમાં જણાવેલા આદર્શો નીચે મુજબ છે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જો અને તકની સમાનતા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના ત્યાર પછી જોઈએ બીજું સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેવાય તો ઉત્તર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે તેથી વધુ વયનો હોય કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર ત્યાર પછી ત્રીજું ભારત એક અખંડ અવિભાજ્ય સંઘ રાજ્ય છે સમજાવો તો ઉત્તર ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે દર્શાવ્યો છે ભારતમાં હાલમાં કુલ ઓગણત્રીસ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ દિલ્હી સહિત કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્રો અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે સંઘના એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી આથી કહી શકાય કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે ત્યાર પછી ચોથો સવાલ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય ઉપર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યો છે ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યાર પછી પાંચમો સવાલ આમુખ હે હુકા યંત્રની ગરજ સારે છે સમજાવો તો કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા તો કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે અમુક કાયદાની કલમ મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે તે કાયદાને સમજવાની ગુરુ ચાવી છે આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્રની ગરજ સારે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે સમજાવો તો ભારતમાં ધર્મ જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પારિભાષિક શબ્દો સમજાવો એમાં પહેલું છે બેવડું નાગરિકત્વ તો બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ સમવાય તંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે યુએસએમાં સમવાય તંત્રી શાસન વ્યવસ્થા છે તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું ત્યાર પછી બીજું આપણે જોઈએ સંસદીય પદ્ધતિ તો જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે સંસદીય પદ્ધતિ એ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે યુએસએમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી છે ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ સંયુક્ત યાદી તો આ યાદીમાં સૂચવેલા વિષયો ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્યએ બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે ત્યાર પછી જોઈએ ચોથું સમાજવાદ તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી બેકારી ભાવ વધારો નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના દરેક વિષયો જે છે તેમના દરેક પાઠના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી રહે એવા હેતુથી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ તમે મેળવી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી આ ચેનલ ઉપર જે ગાલ સ્વાદીપુથી છે તેના બધા જ વિષયના બધા જ પાર્ટના સોલ્યુશન મૂકવામાં આવે છે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં